नमस्कार, डीएम न्यूज में आपका स्वागत है। जो ये आज ना मुख्य समाचार, धानेरापा व्यापारी द्वारा सात सरकार आपका छतापण, नवीन पुल ने आजूबाजू में सर्विस रोड पहड़ो करवा न आता व्यापारी सर्विस रोड पहड़ो करवानी मांग करी। धानेरामा नवीन पुल ની આજુબાજુમાં સર્વિસ રોડ પહોળો કરવા માટે નગરપાલિકાના સત્તાધીશોને કયા ગ્રહો નડે છે? વેપારીઓએ સહકાર આપવા છતાં નગરપાલિકાને પેટમાં દુખી રહ્યું છે। ધાનેરામા જ્યારથી નવો પુલ બન્યો છે ત્યારથી લઈ પુલની આજુબાજુમાં આવેલા સર્વિસ રોડને પહોળો ન હોવાથી બસ ચાલી શકતી નથી, ત્યારે સર્વિસ રોડના આજુબાજુ ના વેપારી ભાઈઓએ નગરપાલિકાને સહકાર આપ્યો અને પોતાની દુકાનોને દૂર લેવાનું નક્કી કર્યું હતું। ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ સર્વિસ રોડને પહોળો કરવા માટે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે અને દુકાનદારોએ પોતાની દુકાનોના શટર પણ જાતે લઈ લીધા, પરંતુ દુકાનો દૂર કરી નગરપાલિકા દ્વારા સર્વિસ રોડ ક્યારે પહોળો કરવામાં આવશે અને ક્યારે બસ ચાલુ થશે તેની વેપારીઓ રાહ જોઈ રહ્યા છે। અને આ સર્વિસ રોડ પર વિવેકાનંદ સ્કૂલ પણ આવેલી છે અને આ નાના રોડ પરથી અનેક વાહનો ચાલી રહ્યા છે અને વિદ્યાર્થીઓને અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રવારી સાહેબ આ સર્વિસ રોડ તાત્કાલિક પહોળો કરાવે, જેના કારણે ધાનેરાના વેપારીઓના ધંધા રોજગાર ફરીથી ધમધમતા થઈ જાય તેવું વેપારી ભાઈઓ ઈચ્છી રહ્યા છે। ધાનેરામાં ડીસા રોડના તમામ વેપારી ના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે। આ સર્વિસ રોડ તાત્કાલિક પહોળો કરવામાં આવે અને ફરીથી બસ ચાલુ કરવામાં આવે તો વેપારી ભાઈઓના ધંધા ફરીથી ધમધમતા થઈ શકે તેમ છે। ધાનેરા નગરપાલિકા ચીફ ઓફિસર આ સર્વિસ રોડને લઈને ગંભીર બની તાત્કાલિક તેનો નિકાલ લાવે તે ખૂબ જ જરૂરી છે।